ત્યારે લોકોના મનમાં એવો સવાલ પેદા થયો કે જો આ ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં ચાલ્યા જાય તો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે કે કેમ। નમસ્કાર, ખબરછે.com પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જ્યારે 5 બેઠકો મેળવી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એવું કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે। પરંતુ એ પછી આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્યો ચૂંટાયા હતા એમાંથી કેટલાક ભાજપમાં પક્ષપલટો કરી રહ્યા છે એવી એક જોરદાર ચર્ચા ચાલી હતી। ત્યારે લોકોના મનમાં એવો સવાલ પેદા થયો કે જો આ ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં ચાલ્યા જાય તો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે કે કેમ। તો એ બાબતની ચર્ચા કરતા પહેલા, જે ગુજરાત વિધાનસભા 2022માં આમ આદમી પાર્ટીના જે 5 ઉમેદવારો ચૂંટાયા છે એ આપણે જાણી લઈએ। તો બોટાદની બેઠક પરથી ઉમેશ મકવાણા જીતેલા છે, ડેડિયાપાડાની બેઠક ઉપરથી ચૈતર વસાવા જીતેલા છે, ગારિયાદારની બેઠક પરથી સુધીર વાઘાણી જીતેલા છે, જામજોધપુરની બેઠક પરથી હેમંત ખવા અને વિસાવદરથી ભૂપત ભયાણી। હવે સૌથી વધારે ચર્ચા જેમની ચાલી હતી 2 દિવસ પહેલાં ભૂપત ભયાણી વિસાવદર બેઠક પરથી, એમણે ગાંધીનગર તેઓ આવ્યા હતા અને સીઆર પાટીલ સાથે પણ એમણે મુલાકાત કરી હતી, એટલે એવી ચર્ચા ચાલી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। જો કે તેમણે એમ કીધું કે મારી પ્રજા, મારા કાર્યકરો અને મારા સ્નેહીઓ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે હું કરીશ। એ પછી હેમંત ખવા પણ જોડાઈ જાય એવી ચર્ચા ચાલી રહી હતી। અત્યાર સુધી તો આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં જોડાયા નથી, પરંતુ ચર્ચાએ જોર પકડ્યું છે। તો હવે જો ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય તો રાષ્ટ્રીય પક્ષ કહેવાય કે નહીં કહેવાય એ બાબતે ચૂંટણી પંચના એક પૂર્વ અધિકારીએ એવું કીધું છે કે કોઈ પણ પક્ષ જો 4 રાજ્યોની અંદર રાજ્ય પક્ષનો દરજ્જો મેળવી લે તો એ આપોઆપ રાષ્ટ્રીય પક્ષ બની જાય છે। ચૂંટણી પછી શું થાય છે એ ખાસ મહત્ત્વ ધરાવતું નથી। હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હી અને પંજાબની અંદર એમની સરકાર છે અને ગોવામાં રાજ્ય પક્ષનો દરજ્જો છે। હવે રાજ્ય પક્ષના દરજ્જાના માટે 2 રસ્તા છે। એક રસ્તો એ છે કે કોઈપણ પાર્ટી જો 6% વોટ શેર મેળવે અને 2 ધારાસભ્યોની બેઠક જીતે તો એને રાજ્ય પક્ષનો દરજ્જો મળી જાય। અને બીજો રસ્તો એ છે કે તમે 3 ધારાસભ્યોની બેઠક મેળવી લીધી હોય અને તમારો વોટ શેર ગમે એટલો હોય તો એનાથી ફરક પડતો નથી। એટલે અત્યારે જે ચૂંટણી પંચના પૂર્વ અધિકારીનું કહેવું છે એ મુજબ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે એવી, મતલબમાં એમને દરજ્જો મળી શકે એમ છે। પણ સવાલ એ છે કે જો 5-5 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા જાય તો એ વિશે હજુ કોઈ જાણકારી મળી નથી। ચૂંટણી પંચના અધિકારીઓનું એવું કહેવું છે કે ધારાસભ્યો પક્ષ પલટો કરે તો પણ આમ આદમી પાર્ટીને ફરક નહીં પડે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।